स्वागत छे अपने यूट्यूब चैनल नकुमारीश नी अंदर। आजना वीडियो नी अंदर बात करवानी छे मित्रों अपने इक्विवेलेंट सर्टिफिकेट એટલે કે 12 પાસ સમકક્ષનું રિઝલ્ટ, જે ઘણી બધી જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેની અંદર મિત્રો 12 પાસનું રિઝલ્ટ માંગેલું હોય। તમે આઈટીઆઈ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય, તો એના 12 પાસનું રિઝલ્ટ છે ક્યાંથી નીકળે, કયા કયા પુરાવા જોશે તેની વિગતવાર માહિતી મેળવીએ। એની પહેલા અમારી ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવતા બેલ આઇકોન ઉપર પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં। વિડીયોની અંદર વાત કરીએ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ કઈ જગ્યાએથી કઢવવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કોણ કઢવી શકે, તો જે લોકોએ ડિપ્લોમા પૂરું કરેલું હોય તો એવા લોકોને 12 પાસ સમકક્ષનું રિઝલ્ટ મળે છે। જે લોકોએ આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો એવા લોકોને પણ જે કહેવાય ને ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મળે છે। સૌ પ્રથમ આપણે ડિપ્લોમાની વાત કરીએ તો ડિપ્લોમા જે લોકોએ કર્યું હોય તો એને સીધું જ ઇક્વિવેલન્ટનું સર્ટિફિકેટ મળી જાય છે। જે લોકોએ આઈટીઆઈ કર્યું હોય તો એ લોકોએ છે ઇંગ્લિશની પરીક્ષા એક આપવી પડશે મિત્રો, એને સીધું સર્ટિફિકેટ નથી મળતું, એને ઇંગ્લિશની પરીક્ષા છે પાસ આઉટ કરવી પડે છે। વાત કરીએ મિત્રો આના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો તમારે મિત્રો ધોરણ 10નું તમારે પાસ આઉટ છો એની એક તમારે ઝેરોક્સ જોશે, ત્યારબાદ તમારે એલસીની ઝેરોક્સ જોશે, ત્યારબાદ તમે ડિપ્લોમામાં પાસ આઉટ હોય તો તમારા તમામ રિઝલ્ટની ઝેરોક્સ જોશે, બરાબર 3 વર્ષના જે રિઝલ્ટ હોય એ 3 વર્ષના અને ફાઇનલ રિઝલ્ટ જોશે, અથવા તમે આઈટીઆઈની અંદર પાસ આઉટ હોય તો તમારા તમામ રિઝલ્ટ છે તમારે સાથે રાખવાના, એનસીવીટી હોય, જીસીવીટી હોય, ટીઈબીની અંદર કરેલું હોય। આ તમારું આ જે સર્ટિફિકેટ છે તમે કઈ જગ્યાએથી કઢવાનું રહેશે, તો કે મિત્રો તમારે એના માટે ગાંધીનગર રૂબરૂ જવાનું રહેશે, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સેક્ટર 10B અંદર ગાંધીનગરમાં જવાનું છે। આ 2016નું જે કાઢેલ છે તેનો એક નમૂનો છે મિત્રો, તમારા તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સો અને સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે રાખવાના રહેશે મિત્રો। જે લોકોએ ડિપ્લોમા કરેલું હોય તેને છેલ્લા જે તમામ સેમેસ્ટરનું જે રિઝલ્ટ આવે છે એના જે સીજીપીઆઈ થાય છે એ તમારા 12માના ટકા ગણવામાં આવશે। તો મિત્રો જે લોકોને કઢવું હોય ગાંધીનગર રૂબરૂ, અને તમે અહીંયા સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનો સંપર્ક પણ કરી શકો છો વધારે માહિતી માટે એની વેબસાઇટ ઉપર, તો આવી રીતે છે તમે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કાઢવી શકો છો, અને જે આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એની અંદર છે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ માંગતા હોય છે તો તે જગ્યાએ 12 પાસ સમકક્ષનું રિઝલ્ટ છે તમે અપાવી શકો છો। તો આઈટીઆઈ અને ડિપ્લોમા જે લોકો કરેલું હોય તો એ લોકો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કાઢવી શકે છે મિત્રો। તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો મિત્રો। વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લ્યો, ખેડૂત અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જે બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું